પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે પર આવેલ મહાકાળી મંદિર પર આમ આદમી પાર્ટીનો જનરલ બેઠક યોજાઈ. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી રાજ્યને મોડર્ન બનાવાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ગુજરાતને મોડર્ન બનાવવા માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે તૈયારી દર્શાવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આવનારી સ્વરાજ્યની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી મજબૂતીથી લડવાની તૈયારી દર્શાવી છે. ત્યારે તાજેતરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શિક્ષિત યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયાને કમાન સોંપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીની મજબૂત ટીમ ગુજરાતમાં તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે પર આવેલ મહાકાળી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાની અધ્યક્ષસ્થાને જનરલ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મેલાજી ઠાકોર તથા સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વડગામ તાલુકાના આમ આદમી પાર્ટીની જનરલ ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઢોલ નગારા સાથે વડગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સંમેલનમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના યુવા જોડો અભિયાન અંતર્ગત હજારો યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને લોકોને ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાવા આમ આદમી પાર્ટીના મહાનુભાવો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના સંમેલન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાનું આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ગુજરાતમાં ભાજપ સરકારના રાજ્યમાં ભય વગરનો ભ્રષ્ટાચાર અને આપ ખુદશાહી જોવા મળી રહી છે. આજે શું કરો? આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર અલગ અલગ તાલુકાના સૌ પદાધિકારીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો હાજર રહેલ, નવા પદાધિકારીઓને નિમણૂક આપવામાં આવેલ અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાને નવો વિકલ્પ આપવા, યુવા વિકલ્પ આપવા, શિક્ષિત વિકલ્પ આપવા અને ઈમાનદાર વિકલ્પ આપવા માટેનો સંકલ્પ લીધો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસનું દુષ્ટ અને ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને ભાજપ કોંગ્રેસના ગઠબંધનના કારણે ગુજરાતની જનતા પીડાય છે. જનતાના મૂળભૂત મુદ્દાઓ જેવા કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર મુક્ત કચેરીઓ, સ્વચ્છતા, પીવા તથા સિંચાઈનું પાણી, આવા મૂળભૂત મુદ્દાઓ સાઈડમાં મૂકીને ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી ચાલતી સરકાર પ્રજા ઉપર દાદાગીરી, દમન અને પોલીસનો ત્રાસ ગુજારે છે. કોરોનાની અંદર પણ આપણે બધાએ જોયું કે સરકારે લોકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવાના બદલે લોકોને મારવામાં, એમની ઉપર ફરિયાદો કરવામાં, જેલમાં પૂરવામાં, દંડ ઉઘરાવવામાં વધારે ધ્યાન આપ્યું છે. ત્યારે આવી નિષ્ફળ ગયેલી અને નિમ્ન કક્ષાએ ગયેલી સરકારને દૂર કરી જનતામાંથી આવેલા નેતૃત્વને સત્તા સુધી પહોંચાડવા માટે, યુવાનોને, ભણેલા યુવાનોને સરકારમાં લાવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી ખૂબ સહકાર લોકોનો મળી રહ્યો છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના લોકોને નવું નેતૃત્વ, નવો પક્ષ અને નવો વિકલ્પ મળવાનો છે એ નક્કી થઈ ચૂક્યું છે. કુલ 88 સીટો છે, એમાંથી આમ આદમી પાર્ટી કેટલી જીતશે અને કેટલી એને તમે બતાવો? આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છે. તે પૈકી અમે વધુને વધુ સીટો જીતી શકીએ તે માટે લોકોના ઘર ઘર સુધી પહોંચી, લોકો સુધી પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીના વિચારો, આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર કરેલા કામો અને ગુજરાતમાં શું કરવા માગીએ છે તે અમારું વિઝન પહોંચાડીશું અને વધુને વધુ બેઠકો જીતીને ગુજરાતને નવો વિકલ્પ અને પરિવર્તનનો રસ્તો પૂરો પાડવા માટે અમે સંકલ્પ લીધો છે. આગામી કેટલા દિવસ લોકો જોડેલા છે અને હજુ કેટલા જોડવાના છે?
આજે અમારો હકીકતનો કાર્યક્રમ છાપીનો છે રેસ્ટોરન્ટમાં, જ્યાં ભાજપ તાનાશાહી સરકારે પોલીસ દ્વારા ચોરુકુમી કરી અમને કાર્યક્રમ છાપીનો ના કરવા દીધો. ત્યારે હું નિર્ણય લીધો કે મારા બાપ દાદાનું ગામ કાણોદર ગામ તો મને કોઈ રોકી નહીં શકે, તો એટલા માટે હું મારી કુળદેવીના મંદિરે, મહાકાળી માતાના મંદિરે કાર્યક્રમ કર્યો. કાર્યક્રમ બે કલાકના અંતર્ગતમાં આઘા પાસો થયો, તો પણ અહીંયા 500 થી પણ વધુ લોકો અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા. અને આજે અમે વડગામ તાલુકાની આખી તાલુકાની કારોબારી જાહેરાત કરી છે અને જિલ્લાની પણ કારોબારી જાહેર કરી છે. અને લગભગ 2 મહિનાની અંદર 1500 થી પણ વધુ કાર્યકર્તાઓ મારી સાથે જોડાયા છે. આવનારા 1 વર્ષની અંદર બનાસકાંઠાના જિલ્લાનું એક એક ગામડું, એક એક શહેર, દરેક જગ્યાએ અમે એક એક વ્યક્તિને અમારી સાથે જોડી અને 2022માં નાનાસાહી સરકારને પાડી દીધું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું જીવ હતો, મેં એમાં લોહી રેડ્યું હતું, પણ રાજકીય માથા બની અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન તોડવાનું કામ કર્યું એના લીધે મારે પોતે નિર્ણય લઈ આજે રાજકીય પાર્ટી સાથે જોડાઈ અને સમાજને કંઈક આપવાની ભાવનાથી હું આમ આદમી પાર્ટી જોડાઈ. બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકને હું વિનંતી કરું છું કે અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે, આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે આપ ગભેથી ગભો મળે અમારી સાથે જોડાવ, અમને સાથ આપો, સહકાર આપો. આવનારા સમયમાં પણ ટ્રાવેલિંગ આપીશું એટલે અમારા સાથે જોડાવ. અને આવનારા 1 મહિનાની અંદર જાન્યુઆરીની 10 તારીખ સુધી અમે 88 ઉમેદવારો જાહેર કરીશું.